प्रभास तीर्थ क्षेत्र ना ऐतिहासिक अने पौराणिक सूर्य मंदिर मुद्दे पीएमओ नी सूचना बाद टूरिज्म अने आर्कोलॉजी विभाग आव्यु हरकत में। प्रभास तीर्थना हजारों वर्ष जूना अने जर्जरित सूर्य मंदिरों हाल एकाएक चर्चा में आया छे। तेनुं कारण छे सोमनाथ नगरपालिकाना प्रमुखनो पीएम मोदी ने करायेलू ट्वीट। सोमनाथ नगरपालिकाना उत्साहित प्रमुख पीयूष फोफंडीना जणाव्या मुजब तेओ द्वारा बे दिवस पूर्वे जर्जरित सूर्य मंदिरनी तस्वीरो साथे पीएम नरेन्द्र मोदी ने ट्वीट करी ध्यान दोर्यो हतो। ट्वीट बाद पीएमओमांथी राज्यना टूरिज्म अने आर्कोलॉजी विभागना रिपोर्ट माटे आदेश छूटता बन्ने विभागनी टीम प्रभास तीर्थमां आवी पहोंची हती। जर्जरित सूर्य मंदिरनी रूबरू मुलाकात लीधी, साथे पालिका प्रमुख पीयूष फोफंडी पासेथी बैठक योजी विगतो मेळवी हती। તારીખ છ તારીખે શીતળા માતાના મંદિરે હિરણકાંઠે જે મંદિર આવેલું છે ત્યાં હું દર્શન માટે અમારા કુળદેવી છે ત્યાં દર્શન માટે ગયેલો હતો। ત્યાં બાજુમાં જ એક પુરાતત્વ વિભાગનું 600-700 વર્ષ જૂનું સૂર્ય મંદિર છે, એને જોઈને બહુ દુઃખ થયું। પછી તેના ફોટા મેં માનનીય વડાપ્રધાનશ્રીને ટ્વીટ કર્યા કે પ્રભાગ ક્ષેત્રમાં કુલ 11-12 સૂર્ય મંદિરો આવેલા છે, એ બધાને ગજનીય અને મોહમ્મદોએ તોડેલા છે, એટલે એ જે તોડેલા છે એને પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવે એવી મેં વડાપ્રધાનશ્રીને ટ્વીટ કરી હતી। ત્યારબાદ બીજા દિવસે એટલે કે હમણાં બે દિવસ પહેલાં સવારે 7 વાગે મને ફોન આવ્યો ગુજરાત ટુરિઝમમાંથી કે અમે લોકોને સૂચના મળી છે પીએમઓમાંથી કે ત્યાં આવી અને સૂર્ય મંદિરનું બધું સર્વે કરે। તો એ લોકોની ટીમ આવી અને આજુબાજુના બધા જ સૂર્ય મંદિરનો એ લોકોએ સર્વે કર્યો છે। પછી રાત્રે નગરપાલિકામાં સોમનાથ નગરપાલિકામાં મારી પાસે એ લોકોની ટીમના બે મેમ્બર્સ આવેલા હતા અને મારી પાસે જે સ્કંદપુરાણમાં માહિતી હતી એ લોકો સાથે શેર કરી અને એ લોકોએ જે સર્વે કર્યો છે તેની માહિતી શેર કરી હતી। મને જે માહિતી આપી તે પ્રમાણે શીતળા મંદિર પાસે જે સૂર્યકુંડ છે ત્યાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ગુજરાતની જે ટીમ છે એ પણ સર્વે છે। અત્યારે બે ટીમ કામ કરી રહી છે, એટલે કે ગુજરાત ટુરિઝમની ટીમ અને આર્કિયોલોજી પણ સર્વે કરી રહી છે સૂર્ય મંદિરો બાબતે। મારું લક્ષ્ય એક જ છે કે પ્રભાગ ક્ષેત્ર જે માધોપુરથી લઈ અને આમ પ્રાંચી સુધી છે અને વંથલી સુધી છે એ પ્રભાગ ક્ષેત્રમાં જેટલા પણ સૂર્ય મંદિરો છે જેટલા પણ પુરાતત્વ મંદિરો છે એ માત્ર પુરાતત્વ વિભાગની તકતીઓ સાથે ન રહે અને બધાનું પુનઃ એને નિર્માણ કરવામાં આવે, એને જાગૃત કરવામાં આવે અને આ ધરાને જે પ્રભાસની ધરા છે એને પુનઃ પ્રસ્થાપિત કરી અને સોમનાથના નામને વિશ્વમાં રોશન કરવાની મારી એક અંદરથી નેમ છે। હું આદરણીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે માત્ર મારી ટ્વીટથી એઓની પીએમઓની ટીમ એક્ટિવેટ થઈ અને મારી પ્રભાસને ધરાને ફરીથી પુનઃ પ્રસ્થાપિત કરવા માટે પીએમઓની ટીમ કામે લાગી એ માટે હું હાથ જોડી અને નરેન્દ્રભાઈ અને એમની ટીમનો આભાર વ્યક્ત કરું છું। પ્રભાસ તીર્થ ક્ષેત્રના પૌરાણિક સૂર્ય મંદિર અંગે સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિત બટુ શંકર દવેના જણાવ્યા પ્રમાણે સંકત પુરાણમાં ઉલ્લેખ મુજબ પ્રભા ક્ષેત્રમાં પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન ભીમે 12 જેટલા સૂર્ય મંદિરોની સ્થાપના કરી હતી। દેશમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજે છે, પ્રભાસ તીર્થમાં જ 5 જેટલા સૂર્ય મંદિરો હાલ જર્જરિત સ્થિતિમાં મોજૂદ છે। પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા પૌરાણિક સૂર્ય મંદિરની નોંધ લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતા પ્રભા ક્ષેત્રના લોકોમાં ખુશી સાથે પૌરાણિક સૂર્ય મંદિરો ફરી ઉજાગર થવાની આશા જાગે છે। સ્કંદ પુરાણમાં એવો ઉલ્લેખ આપેલો છે કે આ કૌરવ પાંડવના વખતમાં અજ્ઞાતવાસની અંદર ભીમે 12 સૂર્ય મંદિર પ્રભાસ ક્ષેત્રની અંદર બનાવેલા છે। જે પ્રભાસ ક્ષેત્ર છે પૂર્વ દક્ષિણ મધુસૂદન એટલે માધુપુર, પશ્ચિમે તુલસીશ્યામ એટલે તુલસીયામ અને ભદ્રાવતી દક્ષિણ ઉત્તરે ભદ્રાવતી એટલે જે ભાદરનો કાંઠો છે એ આટલા એરિયામાં એને પ્રભાસ ક્ષેત્ર કહેવામાં આવે છે। એ પ્રભાસ ક્ષેત્રની અંદર ભીમે 12 સૂર્ય મંદિર બનાવેલા છે અને બધા સૂર્ય મંદિરો છે એટલે જીર્ણના અવસ્થામાં છે। જે આ સૂર્ય મંદિરો છે 5000 વર્ષ પુરાણક છે અને જે જીર્ણ અવસ્થામાં છે, પુરાતત્વ વિભાગ દ્વારા એમને સુરક્ષિત માનવામાં આવે છે, પણ છતાં પણ એમાં એમનો કોઈ ડેવલપમેન્ટ થયું નથી। એમાં જે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ જે આવેલું છે ત્યાં અંદાજે 4 કે 5 સૂર્ય મંદિર જીર્ણ અવસ્થામાં છે અને 5000 વર્ષ ઉપરના આ બધા સૂર્ય મંદિરો છે। ક્યાં ક્યાં સ્થળે સૂર્ય મંદિર આવેલા છે? એક ઓમનાથ છે, બીજું છે શારદામઠાગર છે, ત્રીજું અહીંયા શીતળાની મહાદેવગર છે, શીતળા મંદિરમાં છે, અહીંયા જે વન છે ત્યાં છે,
અને ચોથું છે જે બજારમાં સોમનાથ મંદિર બજારમાં જઈએ તો ત્યાં જે મ્યુઝિયમ છે ત્યાં સૂર્ય મંદિર આવેલું છે અને એવા એક જ બે છુપા અજ્ઞાતવાસ છે કે જ્યાં ઘણાને ખબર નથી એવા ચાર પાંચ સૂર્ય મંદિર અહીં સોમનાથ ક્ષેત્રની અંદર આવેલા છે એનો જે ડેવલપમેન્ટ થયું નથી અને આ ડેવલપમેન્ટ માટે જે શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન મોદીએ જે રસ દાખવ્યો છે અને એની આગળ જે વાત પહોંચી છે એના માટે જે રસ દાખવ્યો છે અને એનો જીર્ણોદ્ધાર થાય અને આપણી હિન્દુ પરંપરા હિન્દુનો ધર્મ એક જળવાઈ રહે એ માટે એમને જે રસ દાખવ્યો છે એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. અંદાજે 5000 વર્ષ પુરાણા આ સૂર્ય મંદિરો હાલ તો જર્જરી અવસ્થામાં વર્ષો જૂના ઇતિહાસની સાક્ષી પૂરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા પૌરાણિક મંદિરોને આરક્ષિત કરાયા છે. હાલ પીએમઓના આદેશ બાદ હરકતમાં આવેલા રાજ્યના ટુરિઝમ અને આર્કોલોજી ડિપાર્ટમેન્ટના રિપોર્ટ બાદ શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે તો સમય જ બતાવશે. પરંતુ પીએમ મોદી જ્યારે મુદ્દે સક્રિય થયા છે એટલે સ્થાનિકોમાં પૌરાણિક સૂર્ય મંદિરો ફરી ઉજાગર થશે તેવી આશા જાગી છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ગીર સોમનાથ.